फ्रेंड्स આજના વિડિયોમાં આપણે જોઈશું સોઈંગ ચોઈસ ફંક્શનનો મુદ્દો છે સોઈંગ ચોઈસ નો મિત્રો સોઈંગ ચોઈસ એટલે પસંદગી દર્શાવવા માટે ચોઈસ મીન્સ પસંદગી દર્શાવવી છે તો સોઈંગ ચોઈસ માં નોટ ઓન્લી બટ ઓલસો મિત્રો સોઈંગ ચોઈસ માં નોટ ઓન્લી બટ ઓલસો આ નહીં પણ વળે તેવો અર્થ થાય છે આ નહીં તે વળે પણ વળે મિત્રો વાક્ય રચના નંબર 2 જોઈએ નોટ ઓન્લી ની વાક્ય રચના નંબર 2 જોઈએ તો સબ્જેક્ટ પ્લસ v1 ઓબ્લિક v2 પ્લસ અધર વર્ડ્સ પ્લસ નોટ ઓન્લી પ્લસ નામ વન પ્લસ બટ ઓલસો પ્લસ નાઉન ટુ મિત્રો નોટ ઓન્લી બટ ઓલસો ની જગ્યાએ વાક્ય રચના છે સબ્જેક્ટ પ્લસ v1 ઓબ્લિક v2 v1 એટલે ક્રિયાપદનું મૂળરૂપ અને v2 એટલે ક્રિયાપદનું ઉત્કાલ રૂપ પ્લસ અધર વર્ડ્સ પ્લસ નોટ ઓન્લી પ્લસ નાઉન વન ઈ નાઉન ટુ હશે વિકલ્પ નંબર 1 અને બટ ઓલસો પ્લસ નાઉન ટુ એટલે નામ હશે પેલા વિકલ્પ નંબર 2 હશે અહીંયા મિત્રો વાક્ય રચના સમજીએ સબ્જેક્ટ પ્લસ v1 અથવા v2 પ્લસ અધર વર્ડ્સ પ્લસ નોટ ઓન્લી પ્લસ નાઉન વન બટ ઓલસો પ્લસ નાઉન ટુ હવે આપણે એક્ઝામ્પલ ની વાક્ય રચના સમજીશું લઈશું એક્ઝામ્પલ નંબર 1 લઈએ અમિત પ્લેઝ નોટ ઓન્લી ક્રિકેટ બટ ઓલસો ટેનિસ અમિત પ્લેઝ નોટ ઓન્લી ક્રિકેટ બટ ઓલસો ટેનિસ મિત્રો તો સમજીએ અમિત સબ્જેક્ટ તરીકે પ્લેઝ છે એ વાક્ય રચના પ્રમાણે વિવર તરીકે પછી નોટ ઓન્લી સોઈંગ ચોઈસનું ફંક્શન છે નોટ ઓન્લી છે અહીંયા અને બટ ઓલસો છે એ કીવર્ડ તરીકે છે સોઈંગ ચોઈસના તો અમે સભ્ય તરીકે પ્લસ વિવન તરીકે નોટ ઓન્લીની ચોઈસનું ફંક્શન કીવર્ડ તરીકે છે અહીંયા ક્રિકેટ આ વિકલ્પ નંબર 1 છે વિકલ્પ નંબર 1 અને બટ ઓલસો છે અને ટેનિસ એ વિકલ્પ નંબર 2 છે અહીંયા અથવા તો નામ શું કહેવાય અહીંયા જોઈએ અહીંયા કે અમિત પ્લસ નોટ ઓન્લી ક્રિકેટ બટ ઓલસો ટેનિસ અમિત માત્ર ટેનિસ નથી રમતો પણ વળી અમિત માત્ર ક્રિકેટ નથી રમતો પણ વળી ટેનિસ રમે છે અહીંયા જો મિત્રો અહીંયા વાક્ય રચના એક વચનો બને છે પ્લીઝ નંબર 2 વિજય રીતસ નોટ ઓન્લી નોવેલ્સ બટ ઓલસો પોઈન્ટ મિત્રો અહીંયા જો સબ્જેક્ટ તરીકે વિજય છે અહીંયા સબ્જેક્ટ તરીકે વિજય છે અહીંયા અને રીડ છે વિવન છે અહીંયા વાક્ય રચના એક વચન બને છે અહીંયા પછી નોટ ઓન્લી નોવેલ્સ આ વિકલ્પ નંબર 1 વિકલ્પ નંબર 1 અને બટ ઓલસો નું ફંક્શન છે પોઈન્ટ્સ વિકલ્પ નંબર 2 જો મિત્રો સમજીએ કે વિજય ઇઝ નોટ ઓન્લી નોવેલ્સ બટ ઓલસો પોઈન્ટ્સ વિજય માત્ર નવલકથાઓ નથી વાંચતો પણ વળી બટ ઓલસો મીન્સ પણ વળી
एग्जामिनेशन पत्र में लिए आई टीचर नॉट ओनली इंग्लिश बट ऑल्सो संस्कृत मित्रों जो यहां बात करी है यहां आई तरीके हो जाएंगे तो मारी जो बे ऑप्शन है यहां कि आई टीच नॉट ओनली इंग्लिश आई टीच अ टीच विवन तरीके नॉट ओनली जो फंक्शन है तो ऐसे मार नहीं एना इंग्लिश तरीके छे इंग्लिश એટલે વિકલ્પ નંબર 1 વિકલ્પ નંબર 1 બરાબર શું ફંક્શન છે અને સંસ્કૃત વિકલ્પ નંબર 2 તરીકે તો સમજાવો કે આઈ ટીચ નોટ ઓન્લી ઇંગ્લિશ બટ ઓલસો સંસ્કૃત હું માત્ર અંગ્રેજી જ નથી ભણાવતો હું માત્ર અંગ્રેજી જ નથી ભણાવતો કોણ વળે સંસ્કૃત પણ ભણાવું છું મારી જોડે બે વિકલ્પ છે એ વાક્ય રચના એક વસ્તુનો બને છે અહીંયા એક્ઝામ નંબર 4 आशा मेक्स नॉट ओनली टी बट ऑल्सो कॉफी आशा मेक्स नॉट ओनली टी बट ऑल्सो कॉफी तो आशा सब्जेक्ट तरीके मैक्स ने बी वन तरीके नॉट ओनली नो फंक्शन छे ने बी ये विकल्प नंबर 1 छे यहां अने बट ऑल्सो नो फंक्शन छे कॉफी विकल्प नंबर 2 छे यहां तो आशा मैक्स नॉट ओनली टी बट ऑल्सो कॉफी आशा मात्र चा नहीं बनाती पण वाली कॉफी बनावे छे यहां मित्रों एग्जाम पर खाली लईए एग्जाम नंबर 5 मिस्टर पटेल टीचिस नॉट ओनली साइकोलॉजी बट ऑल्सो गुजराती जो मित्रों मिस्टर पटेल से यहां सब्जेक्ट तरीके से यहां टीचर्स वीवन तरीके से और टीचर्स पे ईएस से यहां वीवन तरीके से नॉट ओनली जो फंक्शन है तो इसको फंक्शन ये ले नॉट ओनली ये कीवर्ड तरीके से साइकोलॉजी से विकल्प नंबर 1 तरीके और बट ऑल्सो नो फंक्शन है और गुजराती ये विकल्प नंबर 2 से यहां विकल्प नंबर 2 तरीके से तो मिस्टर पटेल टीचर्स नॉट ओनली साइकोलॉजी बट ऑल्सो गुजराती तो मिस्टर पटेल मात्र साइकोलॉजी ने मनोविज्ञान नहीं बनाता कौन वाली गुजराती पण बनावे छे मित्रों आज नो आ सोई क्लोइस नो बाकी रचना मर्गी नो टॉपिक यहां पूरो करिए जय श्री कृष्ण।